पंजाब कांग्रेसना पूर्व अध्यक्ष ने नवजोत सिंह सिद्धू जेलमांथी मुक्त थई गया छे। सिद्धू 370 दिवस बाद पटियाला सेंट्रल जेलमांथी बहार आव्या छे। જેલમાંથી બહાર આવીને સિદ્ધુએ સમર્થકોનું સલામી સાથે અભિવાદન કર્યું હતું। તેમણે રાહુલ ગાંધીને ક્રાંતિકારી ગણાવ્યા, સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે પંજાબના સીએમ ભગવંત માનને અકબારી સીએમ કહ્યા। સિદ્ધુએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કાયદો અને વ્યવસ્થાના બહાને પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માગે છે। રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, જો કે આજે એક વર્ષ પૂર્ણ થવાના લગભગ 48 દિવસ પહેલા જ તેમને મુક્ત કરાયા છે। સમર્થકોએ ઢોલ અને નગારાની સાથે તેમનું સ્વાગત કર્યું હતું। ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર કેન્સરથી પીડાઈ રહ્યા છે। તેમણે તાજેતરમાં જ ઇમોશનલ ટ્વીટ પોસ્ટ કરી હતી। બિહારમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઘટેલી હિંસાની ઘટના વચ્ચે આજે અહીં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। ગૃહમંત્રી અમિત શાહનો અહીં સસારામના કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે। બે પક્ષો વચ્ચે હિંસાની ઘટનાઓ શુક્રવારે સાસારામ અને નાલંદા જિલ્લામાં બની હતી, પરંતુ શનિવારે પણ બંને સ્થળોએ સ્થિતિ તંગ પરંતુ નિયંત્રણમાં છે। જ્યારે ઇન્ટરનેટ બંધ કરી અને કલમ 144નો કડક અમલ કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સાસારામ તણાવને કારણે ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો। ગૃહપ્રધાન અમિત શાહની સાસારામની મુલાકાતને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે। તાજેતરની સ્થિતિ એ છે કે કાદરીગંજ, મુબારકગંજ, ચોખંડી, નવરત્ન બજારની દુકાનોની સાથે ઘરોના દરવાજા પણ બંધ છે। તેમ છતાં શનિવારે પણ 10 મિનિટ સુધી પથ્થરમારો થયો હતો। કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તે પહેલા નેતાઓના પક્ષ બદલવાનો તબક્કો ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ અને જેડીએસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે। કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટો વધી રહ્યો છે। જીડીએસ ધારાસભ્ય ઈટી રામાસ્વામી અને ભાજપના એન વાય ગોપાલકૃષ્ણએ પોતપોતાના પક્ષોમાંથી રાજીનામા કરી દીધા છે। અત્રે ઉલ્લેખનીય બાબત છે કે રામાસ્વામી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। આપણે જણાવી દઈએ કે ઈટી રામાસ્વામી હાસન જિલ્લાની અરકલગુડ બેઠક પરથી ધારાસભ્ય હતા। રામાસ્વામીએ કહ્યું, હું મની પાવરનો શિકાર છું, મેં આજે સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે। જ્યારે એન વાય ગોપાલકૃષ્ણ વિજયનગર જિલ્લાની કુડલીગી બેઠક પરથી ધારાસભ્ય હતા, તેઓ જીડીએસના બીજા ધારાસભ્ય છે। તેમણે પદ પરથી રાજીનામું આપ્યું છે। અગાઉ એસ આર શ્રીનિવાસી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા। આ સિવાય જીડીએસના અન્ય ધારાસભ્ય કે એમ શિવલિંગ ગૌડાના રાજીનામાની પણ ચર્ચા છે અને તેઓ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે। ભાજપમાંથી રાજીનામું આપનારા ધારાસભ્ય ગોપાલકૃષ્ણ ટૂંક સમયમાં ફરીથી પોતાના જૂના કોંગ્રેસ પક્ષમાં જોડાશે તેવી ચર્ચા છે। પોતાના મારફાટ નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહેતા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી લાઇમલાઇટમાં આવ્યા છે। દર વખતે સરકારને ઘેરતા ગેનીબેને ભાજપ સરકારના વખાણ કર્યા છે। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ નડાબેટ ખાતે નળેશ્વરી માતાના 37મા પાટોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા। રામનવમીના દિવસે યોજાયેલા આ સંતવાણી કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાન સીમા પર આવેલ નડાબેટનો સરકારે વિકાસ કર્યો છે, સરકારનો લાભ ખૂબ સારા પ્રમાણમાં મળતા સીમા દર્શન અને નડાબેટમાં આવેલા નળેશ્વરી માતાના મંદિરને દેશમાં નહીં પરંતુ વિશ્વકક્ષામાં સ્થાન મળ્યું છે અને વિશ્વના નકશામાં અત્યારે નળેશ્વરી માતાનું મંદિર દેખાઈ રહ્યું છે। તેના કારણે મોટા પ્રમાણમાં લોકો અહીંયા આવી મુલાકાત લેશે। હર હંમેશ વિવિધ મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારીમાં રહેતા ગેનીબેન ઠાકોરે સરકારે છેવાડાના વિસ્તારોમાં કરેલા વિકાસના કામોને વખાણ્યા છે। તેમને આ નિવેદનને ચકચાર જગાવી છે, સાથે જ તેઓ ભાજપમાં જોડાવાના હોવા અંગે અનેક તર્ક વિતર્ક પણ શરૂ થયા છે। ભારતના ને પણ વિશ્વના નકશામાં માં નળેશ્વરી અને આ ઇન્ટરનેશનલ બોર્ડર સીમા દર્શન હોય કે આ વિસ્તારની અનેક લોકો અહીંયા મુલાકાત લે છે, માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। સાંસદ મનસુખ વસાવાએ આપેલ જગ્યા પર ડિબેટ માટે ચૈત્ર વસાવાને પોલીસે જતા રોક્યા હતા। આ મામલે બંને નેતાઓએ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા હતા।
सांसद ने धारासभ्यनी जाहिर जनता वच्चे योजनारी डिबेट ने लईने राजनीति गरमाई हती, जो कि ते पहला ज डिबेट मौकूफ रखाई अने बने नेताओ एक बीजा पर आक्षेपो करता जोवा मळ्या हता। मनसुख भाई એ કેમ નથી આવતા એ એક મોટો વિષય છે, કેમ કે આજે અમે તમામ પુરાવા સાથે ત્યાં પહોંચેલા હતા અને અમે તો છેલ્લા 4 મહિનાથી ધારાસભ્ય તરીકે છે એના આગળ અને હાલમાં કેટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થયા છે તમામ પુરાવાઓ અમારી સાથે છે, કયા અધિકારીએ કર્યા છે, કઈ એજન્સીએ કર્યા છે અને ભાજપના સંગઠનના કયા લોકોએ કર્યા છે, બધા પુરાવા અમે લઈને ત્યાં પહોંચવાના હતા એને ધ્યાને રાખીને મનસુખભાઈ આજે પાણીમાં બેસી ગયેલા છે। ડિબેટની ચર્ચા જિલ્લા પૂરતી હતી રાજપીપળા મુકામે, પરંતુ એમનો ઈરાદો સ્પષ્ટ હતો કે ડિબેટ થવા નહીં દેવી અને વાતાવરણને ડોળવું અને આ પ્રશ્નને જગાવો જાણ્યો જોઈને। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણેય સેનાઓની સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા આજે ભોપાલ પહોંચ્યા હતા। અહીં તેઓએ એક નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી। બપોરે 3 વાગ્યા સુધી સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રીએ રાની કમલાપતિ રેલવે સ્ટેશન પરથી દેશની 11મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી। અહીં પીએમએ ટ્રેનના કોચમાં બાળકો સાથે વાતચીત પણ કરી હતી। પીએમ આજે 9:30 કલાકે લાલ પરેડ ગ્રાઉન્ડના હેલીપેડ પહોંચ્યા હતા, જ્યાંથી કન્વેન્શન સેન્ટર ખાતે 10 વાગ્યાની આસપાસ કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા। પીએમએ અહીં કુલ 5 કલાક સુધી બેઠકમાં ભાગ લીધો હતો। છેલ્લા 7 મહિનામાં પ્રધાનમંત્રી મોદીની મધ્યપ્રદેશની આ 4થી મુલાકાત છે। ઇન્દોરમાં મંદિર દુર્ઘટનાને કારણે પીએમનું સ્ટેટ હેંગરમાં સ્વાગત કરવામાં ન આવ્યું, રોડ શો અને ફૂલહારનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો। આજની કોન્ફરન્સ પહેલા તેમાં અગાઉ સામેલ થનારા 22 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા, તે તમામને આ કોન્ફરન્સથી બહાર રાખવામાં આવ્યા હતા। ગૃહમંત્રી અમિત શાહ શનિવારે પટના પહોંચી રહ્યા છે, તેઓ બાકીના કાર્યક્રમોમાં રહેશે, પરંતુ સવાસારામાં સમ્રાટ અશોક પરનો તેમનો પ્રસ્તાવિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું છે કે અમે સાસારામમાં સમ્રાટ અશોકને ખૂબ જ ઉત્સાહ સાથે યાદ કરવા માટે એક મોટો કાર્યક્રમ કરવાના હતા, પરંતુ બિહાર સરકાર સુરક્ષા આપી શકી નહીં, લોકો પર બોમ્બ ધડાકા થઈ રહ્યા છે। ગૃહપ્રધાન અમિત શાહની સાસારામની મુલાકાતને ધ્યાનમાં રાખી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે। જો કે કલમ 144 લાગુ કરવા અને સ્થળની આસપાસ તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે શાહની મુલાકાત રદ કરવામાં આવી છે। તાજેતરની સ્થિતિ એ છે, કાદિરગંજ, મુબારકગંજ, ચોખંડી, નવરત્ન બજારમાં દુકાનોની સાથે ઘરોના દરવાજા પણ બંધ છે। આમ છતાં શનિવારે પણ 10 મિનિટ સુધી પથ્થરમારો થયો હતો, આમાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ તણાવ હજુ પણ યથાવત છે। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે, 1 ડઝનથી વધુ લોકોની અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે। અમેરિકાના 6 રાજ્યોમાં 53 વાવાઝોડા આવ્યા, જેમાં અનેક લોકોના મોત થયા તો કેટલાક લોકો ઘાયલ થયા। અમેરિકામાં 6 રાજ્યોમાં 53 વાવાઝોડા આવ્યા છે, જે અરકાનસાસ, ટેનેસી, ઇલિનોઇસ, વિસ્કોનિસ, આયોવા અને મિસિસિપી રાજ્યોમાં જોવા મળ્યા। વાવાઝોડાને કારણે મધ્ય અમેરિકામાં લગભગ 3 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ છે। અસરકાનસાસામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 30 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે। વાવાઝોડાને જોતા અરકાનસાસમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે। અહીં લગભગ 65,000 લોકોના ઘરોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે। લિટલ રોક અરકાનસાસમાં વાવાઝોડાથી લગભગ 2100 ઘરો નાશ પામ્યા છે। વાવાઝોડાને કારણે ઇલોનોઇસમાં કોન્સ્ટન્ટની છત તૂટી પડી હતી। આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 28 લોકો ઘાયલ થયા છે। અગાઉ ગુરુવારે મિસિસિપીમાં વાવાઝોડાને કારણે 26 લોકોના મોત થયા છે, જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ મુલાકાત લીધી હતી। વાવાઝોડાને કારણે પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે, લોકોને ખાવા પીવા માટે સામાન નથી બચ્યું। ગુજરાતમાં ફરી એકવાર કોરોના ધીરે ધીરે પગપેસારો કરી રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 372 કેસ નોંધાયા છે, જોકે આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી। રાજ્યમાં નોંધાયેલા કોરોનાના કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે, જેમાં અમદાવાદમાં કોરોનાના નવા 128 કેસ નોંધાયા છે।
तो सूरत मां कोरोना ना 35 केस नोंधाया। आ तरफ वडोदरा मां कोरोना ना 34 केस नोंधाया। तो मोरबी मां कोरोना ना नवा 29 केस नोंधाया। मेहसाणा मां नवा 27 केस नोंधाया। तो राजकोट मां कोरोना ना नवा 19 केस नोंधाया। જ્યારે ભરૂચમાં નવા 14 કેસ, બનાસકાંઠામાં પણ નવા 14 કેસ નોંધાયા। વધતા કોરોનાના કેસો વચ્ચે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2294 થઈ છે, જેમાંથી 9 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 2285 દર્દીઓ સ્ટેબલ છે। નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે થોડીક રાહત પણ મળી છે। એલપીજી સિલિન્ડરમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે। નાણાકીય વર્ષ 2023-24ના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જોકે આ ફેરફાર માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે। ઘરોમાં વપરાતા 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ઉલ્લેખનીય છે કે સરકારે માર્ચમાં કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં 350 રૂપિયાનો વધારો કર્યો હતો અને હવે તેમાંથી 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એલપીજીનું વજન 19 કિલો છે। સ્થાનિક ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ અને ગેસના ભાવ અનુસાર આ કંપનીઓ નવા ભાવ નક્કી કરે છે। રાજ્યની જનતાને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। અમૂલે ફરી એકવાર દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે। ગુજરાતની જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે। અમૂલ કંપનીએ દૂધની વિવિધ વેરાયટીઓમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીક્યો છે। અમૂલ કંપનીએ 6 માસના ટૂંકા ગાળામાં બીજી વખત ભાવ વધારો કરતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। અમૂલની ગોલ્ડ, તાજા શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ડ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો। આ ભાવ વધારો સમગ્ર રાજ્યમાં આજથી જ લાગુ પાડી દેવાયો છે। આ ઉપરાંત બરોડા ડેરીએ પણ પોતાના પ્રતિ લીટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીક્યો છે। જોકે આ સાથે દૂધના ખરીદ ભાવમાં પણ 20 રૂપિયાનો વધારો બરોડા ડેરીએ કર્યો છે। છેલ્લા 13 મહિનામાં અમૂલે ત્રીજી વખત ભાવ વધારો કર્યો છે। અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને કોંગ્રેસના કોર્પોરેટરોએ ગાંધીનગરમાં વિજિલન્સ કમિશનરને રજૂઆત કરી હતી। અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈ કોંગ્રેસના કોર્પોરેટરો ગાંધીનગરમાં તકેદારી આયોગ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં બ્રિજ અંગે ન્યાયિક અને તટસ્થ તપાસની માંગ એએમસી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી છે। ખોખરાના પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ દાસે આ અંગે જણાવતા કહ્યું કે પુલ અંગે ફરિયાદ કરાઈ છે, અમને વિશ્વાસ છે કે કંઈક નક્કર નિર્ણય લેવાશે। તેમણે 3 સભ્યોની કમિટી બનાવી છે, તેને લઈને પણ શંકા દર્શાવી હતી। જ્યોર્જ ડાયસે કહ્યું કે ગુનેગારોને છાવરવામાં આવી રહ્યા છે। આ અંગે કોંગ્રેસના કાઉન્સિલર ઇકબાલ શેખ સાથે ખોખરાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ રજૂઆત માટે પહોંચ્યા હતા। તેમણે હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। ટ્રમ્પ ઉપર હવે ક્રિમિનલ કેસ ચાલશે, જેના માટે કોર્ટમાં રજૂ કરતા પહેલા જ માટે દેખાવો થઈ ગયો। બીજી બાજુ ટ્રમ્પે કરોડો રૂપિયા પણ એકઠા કર્યા। એક પોર્ન સ્ટારને પૈસા આપવાના કેસમાં હવે મેનહટન કોર્ટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કેસ ચલાવવાનો નિર્ણય કર્યો છે। ત્યારબાદ ટ્રમ્પે 4 એપ્રિલે આત્મસમર્પણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। તેમણે છેલ્લા 24 કલાકમાં પોતાના પ્રેસિડેન્શિયલ અભિયાન દ્વારા 4 મિલિયન એટલે કે રૂપિયા 32.78 કરોડ રૂપિયા એકઠા કર્યા છે। તે સમયે ટ્રમ્પના ઘર માર એ લાગો, ટ્રમ્પ ટાવર અને મેનહટન કોર્ટ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે। તો ક્રિમિનલ કેસના સમાચાર ફેલાતાની સાથે જ ટ્રમ્પના સમર્થકો દ્વારા પણ સક્રિયતા દર્શાવવામાં આવી છે। શુક્રવારે ફ્લોરિડામાં ટ્રમ્પના નિવાસસ્થાનમાં બીચ એસ્ટેટ માર એ લાગોની બહાર સમર્થકોની ભીડ એકઠી થઈ। કેટલાક રિપબ્લિકન સમર્થકો વ્હાઇટ હાઉસની બહાર ટ્રમ્પના સેવ અમેરિકાના નારા, કેપ્સ અને અન્ય વસ્તુઓ વેચતા જોવા મળ્યા હતા। બીજી બાજુ વોશિંગ્ટનમાં કેપિટોલ પોલીસ અને સર્જન્સને દેશભરમાં સંભવિત દેખાવો અંગે ચેતવણી આપવામાં આવી છે। અમદાવાદ IIM દ્વારા ઓનલાઈન શોપિંગ અંગે કરાયેલા એક સર્વેમાં રસપ્રદ વાતો સામે આવી છે।
સર્વેના આંકડા પ્રમાણે 72% ગ્રાહકોએ 3 વર્ષ દરમિયાન ઓનલાઈન શોપિંગનો અનુભવ કર્યો છે, જે અગાઉ ક્યારેય ન કર્યો હતો. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, કલકત્તા, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં મહત્વપૂર્ણ તારણ એ પણ આવ્યું છે કે મહિને 30,000ની કમાણી કરતો વર્ગ ઓફલાઈન કરતાં ઓનલાઈન કપડાં અને ફેશન સંદર્ભની વધુ ખરીદી કરે છે. મોટા શહેરોમાં આ સર્વેમાં 35,000થી વધુ સેમ્પલ લેવાયા. જે મહિલાઓ ફેશન વગેરેની ઓનલાઈન ખરીદી કરે છે તેમાં સમયસર ડિલિવરી થાય છે કે કેમ, રિટર્ન પોલિસી શું છે વગેરે પર ભાર મૂકે છે, જ્યારે પુરુષો ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી વધુ ઓનલાઈન કરે છે. તેમાં રસપ્રદ બાબત એ છે કે પુરુષો ખરીદી કરતા સમયે વસ્તુની ગુણવત્તાની સાથે સાથે EMI ઓપ્શનને પણ વધુ પ્રાધાન્ય આપે છે. तो हमने एक सर्वे किया है या IIM अहमदाबाद में सेंटर फॉर डिजिटल ट्रांसफॉर्मेशन के तहत, जिसमें हमने कंज्यूमर बिहेवियर जो ऑनलाइन शॉपर्स हैं उनका देखने की कोशिश करी.